नमस्ते विद्यार्थी मित्रों, श्रीमती शांताबेन हरिभाई गजेरा प्राथमिक शाला द्वारा आयोजित वीडियो लेक्चर में आप सबनु स्वागत है। धोरण सात विषय संस्कृत जेनी अंदर पाठ पांच चटक चटक धोरण सात नो अत्यार सुधी आपणे धोरण सात ना टोटल चार वीडियो लेक्चर में छे ए चार पाठ सुधी अभ्यास करी चूक्या छीए। हवे पछी आपणे पांचमा पाठनो अभ्यास करीशुं। धोरण सातनो पांचमो पाठ छे एनुं नाम छे चटक चटक। चटकनो मीनिंग थाय छे चकली चकली, बे वार छे एटले आपणे एने बे वार लईशुं, चकली चकली। अहीं छे आपणा पाठमां એ ચકલીની થોડીક વિશેષતાઓ આપેલી છે કે ચકલી છે કેવી રીતે રહે છે, શું ખાય છે, અથવા તો એને છે એ શું ગમે છે, એ કઈ રીતે રહે છે, એને માણસ સાથેની લાગણી છે એ કઈ રીતની છે। આપણા પાઠમાં છે એ ચકલીને માણસ સાથે વાત કરતી પણ દર્શાવી છે, જ્યાં એ પોતાનું દુઃખ એને રજૂ માણસને રજૂ કરે છે, તેમજ માણસ પોતાનું દુઃખ છે એ ચકલી સામે રજૂ કરે છે। ઘણી વખતે પશુ પક્ષીઓ છે એ મનુષ્યના મિત્રો હોય છે, જેની સાથે આપણે સુખ દુઃખની વાતો કરી શકીએ છીએ। તો અહીં પણ એક બાળક છે એ પોતાની વ્યથા છે એ ચકલી આગળ રજૂ કરે છે, તેમજ ચકલી છે એ પોતે કઈ રીતે રહે છે તે અહીં આપણા પાઠમાં રજૂઆત કરવામાં આવી છે। પહેલી લીટી જોઈએ આપણે, ચટક ચટક રે ચટક। ચટક એટલે કે ચકલી થાય, ત્રણ વાર છે તો આપણે એને ત્રણ વાર લઈશું। ચકલી ચકલી રે ચકલી। જીવ જીવ કુજસી ત્વમ વિહગ, જીવ જીવ એટલે કે ચીચી, કુજસી એટલે કે કુંજન કરવું અથવા તો બોલવું, ત્વમ એટલે કે તું, વિહગહ એટલે કે પક્ષી, પક્ષીને સંસ્કૃતમાં પક્ષી પણ કહેવાય છે, તેમજ વિહગહ પણ કહેવાય છે। તું પક્ષી ચીચી કુંજન કરે છે, આપણે અગાઉ જોઈ લીધું હતું, આ નિયમ ભૂલવાનો નથી મિત્રો, કે જ્યારે પોતાના વિશે વાત કરતા હોય ત્યારે ક્રિયાપદની અંતમાં મી વપરાય છે, સામેવાળા વિશે વાત કરતા હોય તો સી વપરાય છે, અને અન્ય પુરુષ વિશે વાત કરતા હોય તો તી વપરાય છે। અહીં સામેવાળાને કીધું છે કે તું પક્ષી ચીચી કરે છે એટલે કુજ સી વપરાણું છે, જો પોતે કંઈક બોલતા હોત તો મી વપરાત, સામેવાળાની વાત છે એટલે અહીંયા સી વપરાણો છે ક્રિયાપદના અંતમાં। તું પક્ષી છે ચીચી કુંજન કરે છે। નીડે નિવસસી, નીડે એટલે માળો, સંસ્કૃતમાં માળાને નીડ કહેવાય છે, માળામાં નિવસસી એટલે કે નિવાસ કરવો અથવા તો વસવાટ કરવો, તું છે એ માળામાં વસવાટ કરે છે। સુખેન ડયસે, સુખેન એટલે કે સુખથી, તેમજ ડયસેનું ગુજરાતી ઉડવું થાય છે, સુખેથી ઉડે છે, એટલે એની વિશેષતા શું કહી કે એ ક્યાં રહે છે, તો કે માળામાં રહે છે અને સુખેથી ઉડે છે, ડયસે એટલે કે ઉડવું। ખાદસી ફલાની મધુરાણી, ખાદસી એટલે કે ખાવું, મધુરાણી એટલે કે મીઠા, તેમજ ફલાની એટલે કે ફળો, મીઠા ફળો ખાય છે। આ પ્રશ્ન આપણે આવી શકે છે મિત્રો, આ યાદ રાખવાનું છે કે ચકલી છે કેવા ફળો ખાય છે, તો મીઠા ફળો ખાય છે, મધુરાણી એટલે કે મીઠા। ત્યાર પછીનું જોઈએ, વિહર્ષી વિમલે વિપુલે ગગને, વિહર્ષી એટલે કે વિહાર કરવું અથવા ફરવું, ગગન એટલે કે આકાશમાં, એ આકાશમાં વિહાર કરે છે અથવા તો ફરે છે, પણ કેવું આકાશ છે, તો કે વિમલે વિપુલે, વિમલ એટલે કે સ્વચ્છ અને વિપુલ એટલે કે મોટું આકાશ છે, આપણે જાણીએ છીએ કે વિશાળ છે, તેમજ વિમલ એટલે કે સ્વચ્છ ચોખ્ખું પણ છે, એટલે એમ કહે છે કે તું સ્વચ્છ અને વિશાળ આકાશમાં વિહાર કરે છે અથવા તો ફરે છે। હવે ચકલી છે એ જ્યારે મોટા અને વિશાળ આકાશમાં છે, સ્વચ્છ આકાશમાં ફરતી હોય, તો ત્યાં એને આપણે માણસ કોઈ નડવા જવાના નથી, એટલે બીજી લીટીમાં એવું કહે છે કે નાસ્તિ જનઃ ખલુ વારિતા, નાસ્તિ એટલે કે નથી, નાસ્તિમાં સંધિ છે જે આપણે અગાઉ પણ ઘણી વખત આવી ગઈ છે, ન વત્તા અસ્તિ, જનઃ એટલે કે માણસ, ખલુ એટલે ખરેખર, વારિતા એટલે કે રોકનાર, ખરેખર ત્યાં તને કોઈ લોકો રોકનાર નથી, ક્યાં ક્યાં જે આપણે ઉપરની લીટી ભણી કે ચકલી છે એ સ્વચ્છ અને વિશાળ આકાશમાં વિહાર કરે છે અથવા તો ફરે છે, ત્યાં તેને કોઈ લોકો રોકવાના નથી, વારિતા એટલે કે રોકવું અને નાસ્તિ એટલે કે નથી, ત્યાં તેને કોઈ રોકવાનું નથી, ખલુ એટલે ખરેખર। હવે એક બાળક છે એ પોતાની વ્યથા અહીંયા ચકલી સામે રજૂ કરતો હોય તે રીતે અહીંયા એક વાત કરવામાં આવી છે, એ બાળક શું કહેવા માગે છે, માતા પિતરા વિહ મમ ન સ્તઃ, માતા પિતરા એટલે કે માતા પિતા, મમ એટલે કે મારા, ન સ્તઃ એટલે કે નથી, મારા માતા પિતા નથી। એકાકી ખલુ ખિન્નો અહમ, એ બાળક એમ કહે છે કે હું એકાકી, એકાકી એટલે કે એકલો છું,
ખલું એટલે ખરેખર, ખલું શબ્દ આપણે બીજી વાર આવી ગયો આ જ પાઠમાં. હું ખરેખર કેવો છું? તો કે ખિન્નો અહમ. ખિન્નો અહમમાં સંધિ છે ખિન્ન વત્તા અહમ. ખિન્ન હ એટલે દુઃખી, અહમ એટલે કે હું. હું દુઃખી અને એકાકી, પાછળ જે આગળ શબ્દ આપેલો છે એને આપણે પાછળ લઈશું, કે હું એકાકી એટલે કે એકલો, ખિન્ન હોય એટલે કે દુઃખી, ખલું એટલે કે ખરેખર, હું ખરેખર એકલો અને દુઃખી છું. બાળક છે, ચકલીને પોતાની વ્યથા રજૂ કરે છે, દુઃખ, કે મારા માતા પિતા અહીં નથી તો હું છે કેવો અનુભવું છું? તો કે એકલો અને દુઃખી અનુભવું છું. એટલે ચકલી પાસે શું માંગ કરે છે? તો કે એહી સમીપમ ચીવ ચીવ મિત્ર. એહી એટલે કે આવ, સમીપમ એટલે પાસે, પાસે આવ. અને શું કહે છે? કે મિત્ર ચીવ ચીવ, એ કહે છે કે મિત્ર ચીચી બોલ, મારી પાસે આવી અને તું ચીચી બોલ. એહી એટલે કે આવ, સમીપમ એટલે કે પાસે, પાસે આવીને ચીચી બોલવાનું કહે છે. જે ચકલીનો અવાજ છે આપણે બધા જાણીએ જ છીએ કે ચકલી છે ચીચી બોલે છે. એટલે અહીં છે બાળક એને એમ કહે છે કે તું મારો મિત્ર બની જા અને મારી પાસે આવ, કારણ કે હું એકલા અનુભવું છું અત્યારે અને દુઃખી પણ છું. બાળક સામે એને શું કહે છે? આવા એની પાસે આવશે તો બાળક એને શું આપશે એના બદલામાં? એ કહે છે દદામી તુભ્યમ બહુધાન્યમ. દદામી એટલે કે હું આપીશ. આપણે અગાઉ વાત કરી આ જ પાઠમાં કે જ્યારે પોતાના વિશે વાત કરતા હોય કંઈ પણ, કે હું ખાઉં છું, હું આપું છું, હું પીઉં છું, તો મી આવે ક્રિયાપદના અંતમાં. અહીંયા બાળક પોતાની વાત કરે છે કે હું આપીશ એટલે દદામી. તુભ્યમ એટલે કે તને. બહુધાન્યમ, બહુ એટલે કે ખૂબ જ, અને ધાન્યમ એટલે કે અનાજ. હું તને ખૂબ જ અનાજ આપીશ. અનાજ શું કામ? એમ કે આપણે જાણીએ છીએ મિત્રો કે ચકલીને ચણ માટે છે એ અનાજ જોઈએ છીએ. એટલે અહીં બાળક એને એમ કહે છે કે તું મારી પાસે આવી અને ચીચી બોલ મિત્ર, અને હું તને ખૂબ જ અનાજ આપીશ. ધાન્યમ એટલે કે અનાજ, તુભ્યમ એટલે કે તને, દદામી એટલે કે હું આપીશ, તને હું ખૂબ જ અનાજ આપીશ. છેલ્લું જોઈએ આપણે. ચણકમ સ્વીકુરુ પીબરે નીરમ. ચણકમ એટલે કે ચણ, સ્વીકુરુ એટલે કે સ્વીકારજે. ચકલીને એમ કહે છે કે હું જે ચણ આપું તને અનાજ સ્વરૂપે એ તું સ્વીકારજે. અને પછી તો કે પીબરે નીરમ. પીબરે એટલે કે પીવું, નીરમ એટલે કે પાણી, અને તું પછી પાણી પી લેજે. અર્થાત અહીંયા બાળક શું કહેવા માગે છે? કે હું તને જે ચણ સ્વરૂપે અનાજ આપું છું એ ચણ તું સ્વીકારી અને ખાઈ લેજે, અને ત્યારબાદ છે એ તું પાણી પી લેજે. ત્વમ પુનરપી રટ ચીવ ચીવ ચીવ. ત્વમ એટલે કે તું, પુનરપીમાં અહીં સંધિ છે પુનઃ વત્તા અપી. પુનઃ એટલે કે વારંવાર, અને પછી તું વારંવાર રટણ કરજે. રટ એટલે કે રટણ કરવું અથવા બોલવું. શું બોલવાનું કહે છે? તો કે ચી ચી ચી. ચી 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 જે ચકલી બોલે છે એને સંસ્કૃતમાં ચીવ કહેવાય છે. ચીવ 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 એટલે કે ચી ચી ચી. પક્ષીને એમ કહે છે કે હું ચણ આપું એ તો સ્વીકારજે, ત્યાર પછી એને ખાય અને પાણી પી, અને ફરી પછી તું રટણ કરજે. તારો જે સ્વર છે એની અંદર તું રટણ કરજે. તોષય માં કુરુ મધુરાલાપમ. તોષય એટલે કે સંતોષ. માં કુરુ એટલે કે મને આપજે અથવા મને કરજે, મને સંતોષ કરજે. સેના દ્વારા? તો કે મધુરાલાપમ. મધુરાલાપમમાં પણ સંધિ છે. રામાંથી આ છૂટો પડે એટલે મધુર વત્તા આલાપમ. મધુર એટલે કે મીઠો, અને આલાપ એટલે કે અવાજ. આલાપનું ગુજરાતી અવાજ થાય છે. તારા મીઠા અવાજમાં મને સંતોષ આપજે અથવા તો કરજે. તોષય એટલે કે સંતોષ. માપુરુ એટલે કે મને આપજે અથવા મને કરજે. મને તું તારા મીઠા અવાજથી સંતોષ આપજે. પાઠ્ય મામપી તવ ભાષામ. પાઠ્ય એટલે કે ભણાવ. ચકલીને એમ કહે છે તું મને ભણાવ. શું ભણાવવાનું કહે છે? તો કે તવ ભાષામ. તવ એટલે કે તારી, ભાષામ એટલે કે ભાષા. મામપીમાં પણ સંધિ છે મામ વત્તા અપી. મમાંથી અછૂટો પડે છે એટલે અપી, અને મ આગળ ખોડો થઈ જશે. માં મ અડધો ખોડો વત્તા અપી. મામ અપી એટલે કે મને પણ. મામ એટલે મને, અને અપી એટલે કે પણ. મને પણ તવ ભાષા એટલે કે તારી ભાષા. પાઠ્ય એટલે કે ભણાવ અથવા શીખવડ. મને પણ તારી ભાષા ભણાવ. બાળક અહીં એની ભાષા એટલા માટે ભણવા માગે છે કે બાળક છે એ ચકલી સાથે રહી પોતાની વ્યથા, પોતાનું દુઃખ રજૂ કરે તો ચકલી એની ભાષા છે એ સમજી શકે. એટલે એ બાળક એને એમ કહે છે કે તું મને તારી ભાષા શીખવાડ. કેટલાક શબ્દાર્થ આપણે જોઈએ મિત્રો. ચટકહ એટલે કે ચકલી, વિહગહ એટલે કે પક્ષી અથવા તો હે પક્ષી, એને સંબોધન કરીને બોલાવવા માટેનો શબ્દ છે. આગળ હે લગાડીએ તે. નીડે એટલે કે માળામાં, ગગને એટલે કે આકાશમાં, વારીતા એટલે કે રોકનાર. આપણે વાત કરી હતી કે પક્ષી એમ કહે છે પક્ષીને કે તને જે આકાશમાં તું ઉડે છે ત્યાં તને કોઈ રોકનાર નથી, તો વારીતા એટલે કે રોકનાર. ખિન્ન હોય એટલે કે દુઃખી. ચણકમ એટલે કે ચણ.
તોષય એટલે કે સંતોષાપ, માતા પિતરા વિહ એટલે કે માતા અને પિતા, તેમજ વિહ વિમાંથી ઈ છૂટો પડે છે એટલે ઈહ એટલે કે અહીં થાય, અહીં મારા માતા પિતા નથી. એવી રીતે આપણે લીટી ભણ્યા હતા કે મારા માતા પિતા નથી એટલે હું દુઃખી છું, તો અહીં અહીં એમ કેવું હોય તો ઈહ, જે વિમાંથી ઈ છૂટો પડે છે એટલે ઈહ. પાઠ્ય એટલે કે મને ભણાવો, ડયસે એટલે કે ઉડવું. આ સિવાય આપણે સંધિઓ ઘણી બધી જોઈ હતી, જેમાંની એક સંધિ છે અહીંયા વિશેષહ છે એની અંદર આપેલી છે, ખિન્નો અહમ, જેમાં ખિન્ન હ વત્તા અહમ. આપણને એવું થશે કે નો છે એનું નહો કઈ રીતે થઈ ગયું, તો આપણે અગાઉ નિયમ ભણી ગયા છીએ કે કાનો માત્રા છે, નની પાછળ છે એ કાનો અને માત્રા છે, તો એને કાઢવા હોય તો એની જગ્યાએ આપણે વિસર્ગ મૂકી શકીએ છીએ. આ સંધિનો નિયમ છે. આપણે કોને કોને કાઢી અને તેની જગ્યાએ વિસર્ગ મૂકી શકીએ છીએ મિત્રો, યાદ કરો તો કાનો માત્રા, રેફ અને અડધો અક્ષર, આ ત્રણ નિયમ છે એ આપણે 6, 7, 8માં આવે છે કે એ ત્રણેયની જગ્યાએ આપણે સંધિ કરતી વખતે વિસર્ગ મૂકી શકીએ છીએ. પણ ક્યારે મિત્રો? જો જરૂર હોય તો જ. એવું જરૂરી નથી કે જ્યાં કાનો માત્રા હોય ત્યાં બધે જ આપણે વિસર્ગ મૂકી દેવા, નહીં. પરંતુ જ્યાં જરૂર હોય ત્યાં આપણે કાનો માત્રા અથવા તો રેફ એ કાઢી અને એની જગ્યાએ વિસર્ગ મૂકી શકીએ. અહીં આપણે જરૂર છે, કારણ કે દુઃખી કેવું હોય તો સંસ્કૃત શબ્દ ખિન્ન છે, ખિન્નો નહીં. માટે આપણે એના પરથી એવું અનુમાન લગાવી શકીએ કે નોની જગ્યાએ છે એ કાનો માત્રા કાઢી અને નહ મૂકવાનો. અને અહીં આપણે ડહમ નથી વાંચવાનું, પરંતુ ખિન્નો અહમ વાંચવાનું છે. માટે અહીં છે એ સંધિ સ્વરૂપે અહમ છૂટું પડ્યું છે. ખિન્નમ એટલે કે દુઃખી, અહમ એટલે કે હું. આ સિવાય મિત્રો આપણે કેટલાક પ્રશ્નો એવા કાઢી શકીએ, જે તમને 2-4 પ્રશ્ન પૂછું છું હું, કે ચકલી છે એ શું કુંજન કરે છે અથવા તો શું બોલે છે? તો ચી ચી. ચકલી છે એ ક્યાં રહે છે? માળામાં. ચકલી છે એ કેવી રીતે ઉડે છે? તો સુખેથી ઉડે છે. ચકલીને કેવા ફળો ભાવે છે? યાદ કરો મિત્રો, આપણે પાઠ ભણી ચૂક્યા છીએ, આપણી સામે પણ છે. મીઠા, મધુરાણી એટલે કે મીઠા. ચકલી છે એ કેવા આકાશમાં ઉડતી હતી? તો સ્વચ્છ અને વિશાળ. બાળક જે પોતાની દુઃખ રજૂ કરે છે એ દુઃખમાં બાળક શું કહે છે? તો બાળક કહે છે કે હું એકલો અને દુઃખી છું. બાળક જ્યારે ચકલી એની પાસે આવે મિત્ર બનીને, ત્યારે બાળક એને શું આપવાનો હતો? તો ખૂબ જ અનાજ આપવાનો હતો. બાળક એને એમ કહે છે કે તું ચણ ખાઈ લે, પછી ખાલી જગ્યા પીજે. તો આપણે ખાલી જગ્યામાં શું મૂકશું મિત્રો? પાણી. બાળકે એને એમ કહ્યું હતું કે તું અનાજ ખાઈ લે, ચણ ખાઈ લે, પછી તું પાણી પીજે. ચકલી છે એ પોતાના કેવા અવાજથી બાળકને સંતોષ આપે? તો મધુર અવાજથી અથવા તો મીઠા અવાજથી. બાળક છે એ કોને એમ કહે છે કે તું મને તારી ભાષા શીખવાડ? તો મિત્રો ચકલીને, કારણ કે આપણો આખો પાઠ છે ચકલીને જ પોઈન્ટમાં રાખીને છે. તો કોને કહેતો હશે બાળક? ચકલીને. આ રીતે કેટલાક પ્રશ્નોના જવાબ પણ આપણે આવી શકે મિત્રો. અસ્તુ.